વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીની અંદર સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 16 17 અને 16 17 18 ને 19 ની વાત કરીશું. મિત્રો, આપણે ચાર દાખલા કરીશું. 19 મો દાખલો, ત્યાર પછી 20 મો દાખલો છે, એ છેલ્લો દાખલો છે, એ આપણે લેવાનો નથી. તમારે પ્રેક્ટિસ કરવાની છે અને જાતે તમારી નોટબુકમાં ગણવાનું છે. એટલે આજે આપણે 16 17 18 ને 19 આ ચાર દાખલા પૂરા કરીએ એટલે આપણો સ્વાધ્યાય 5.2 છે એ અહીંયા પૂરું થઈ છે. અને 20 મો દાખલો છે એ છેલ્લો દાખલો છે એટલે મેં તમને પ્રેક્ટિસ માટે રાખ્યો છે. આગળના વિડિયો અંદર આપણે સ્વાધ્યાય 5.3 ની શરૂઆત કરશું. તો આજે આપણે જોઈએ સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 16. રકમ વાંચીએની એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 માં અને 7 ત્રીજું પદ 16 ત્રીજું પદ છે એ 16 અને 7મું પદ 5મા પદથી 12 હતું. અહીંયા મિત્રો આપણને આની અંદર ત્રીજું પદ આપ્યું છે 16. અહીંયા આપણે દાખલા નંબર 16 ની વાત કરીએ છીએ. 16 ની અંદર ત્રીજું પદ આપ્યું છે 16, એનો અર્થ એવો થયો કે 3 બરાબર 16. ત્યાર પછી આગળ 7મું પદ 5મા પદથી 12 છે, 7મું પદ એટલે A7 અને કેટલામાં એટલે 5મા પદથી 5મું પદ એટલે A5 કેટલું વધ્યું છે 12 વધ્યું છે એટલે પ્લસ નો છે 12. તો હવે આપણે શ્રેણી ગોતવાની છે. અહીં આપણે શ્રેણી ગોતવાની છે. તો શ્રેણી ગોતવી હોય તો આપણને બધાને ખ્યાલ છે કે આ A નો રસ સૂત્ર છે, An બરાબર A પ્લસ N માઇનસ 1 ત્રીજું પદ છે આપણી પાસે પૂછે 16 એટલે લખીએ 16 A પ્લસ 3 માંથી 1 જાય એટલે 2 અને D. આ આપણને મળ્યું 16 બરાબર A પ્લસ 2D. આને આપણે કહીએ સમીકરણ નંબર 1. આ જ રીતના મિત્રો આપણે 7મા પદનું અને 5મા પદનું લખવું હોય તો An બરાબર A પ્લસ N માઇનસ 1 અને D. અહીંયા 7મા પદનું લખવું હોય તો N ની જગ્યાએ કેટલા લખવા પડે 7. 7મું પદ લખવું હોય તો N ની જગ્યાએ 7 આપણે ડાયરેક્ટ લખીએ. અહીંયા A પ્લસ અહીંયા કેટલા આવશે મિત્રો તો કે 7. અહીંયા 7 આવશે, 7 ઓછા 1 એટલે આપણે ડાયરેક્ટ લખીએ 6B. આ 7મા પદનું થઈ ગયું. 5મા પદનું લખો તમને ખ્યાલ છે A ની જગ્યાએ કેટલા લખવાના 5. A 5. અહીંયા એના A અહીંયા કેટલા આવશે 5 ઓછા 1 એટલે કેટલા થાય 4B. અહીંયા જેવું કહ્યું ત્રીજા પદ માટે એમ બે 7મા પદ માટે કહ્યું ને 5મા પદ માટે કહ્યું. હવે આપણી પાસે અહીંયા સમીકરણ ની અંદર રકમની જે સમીકરણ છે એમાં આપણે કિંમત મૂકીએ તો કે રકમમાં એવું હતું 7મું પદ 5મા પદથી 12 જેટલું વધ્યું છે એટલે 7મું પદ છે એ 5મા પદથી 12 વધ્યું છે. આવું રકમમાં માટે આપણે 7મું પદ એનો જવાબ શું થાય તો કાંઈ લખો A પ્લસ 6D. A પ્લસ 6D બરાબર. 5મા પદનો શું થાય તો કે A પ્લસ 4D પ્લસ માં ડાબી અને જમણી બાજુ બે પદ એક સમાન છે કયું તો કે A. બંને જગ્યાએ ડાબી અને જમણી બાજુ સમાન આ પ્લસ એના પર લઈએ માઇનસ કરીને બાદબાકી કરીએ એટલે આપણે સીધું કેન્સલ કરી નાખીએ, ઉડાડ નાખીએ. બે બાજુ સમાન પદ હોય ડાબી અને જમણી બાજુ તો જ ઉડે. હવે આ 6D અહીંયા છે અને આ 4 ને આ બાજુ લઈએ તો 6D આ પ્લસ 4D છે આ બાજુ છે એટલે માઇનસ 4D બરાબર 6 માંથી 4 જાય એટલે 2D બરાબર 12. માટે D બરાબર 12/2. માટે D બરાબર કેટલા આવશે 6 2 12 D બરાબર આવશે 6. હવે સમીકરણ 1 માં આપણે
કિંમત મૂકી દઈએ સમીકરણ એક આવું છે સમીકરણ એક પર 16 એટલે કે 16 બરાબર a પ્લસ 2b આવું છે માટે 16 a પ્લસ 2 b ની જગ્યાએ આવશે 6 અહીંયા લખી આપણે 16 માટે 16 a પ્લસ 2 ગુણ્યા 6 6 ગુણ્યા 2 એટલે કેટલા થાય 12 प्लस बाद में अपना बन गई 16 ઓછા 12 બરાબર a માટે a બરાબર 16 માંથી બાદ કેટલા આવશે 4 આપણે મળી હવે આપણે શ્રેણી લખવી છે તો શ્રેણી લખવી તો પ્રથમ પર બરાબર a અને બરાબર કેટલા મળ્યા 4 બીજું પર એનો સૂત્ર છે a પ્લસ b એટલે 4 વત્તા b આપણે મળ્યા 6 4 વત્તા 6 એટલે કેટલા થાય 10 ત્રીજું પર એનો સૂત્ર છે a પ્લસ 2b એટલે અહીં આવશે 4 પ્લસ 2 અને 6 એટલે આવું છે 4 6 2 12 12 માં 4 લખીએ તો 16 આ રીતનું તમે ચોથું પદ મેળવો આમ શ્રેણી બનશે શ્રેણી હું બની 4 પછી 10 પછી 16 આ રીતની શ્રેણી બનશે તો મિત્રો આપણે આ ચોથા દાખલા 16મા દાખલા અંદર શ્રેણી પૂછી હતી એવી સમાંતર શ્રેણી શોધો તો આપણે શ્રેણી મળી ગઈ 4 10 અને 16 તો અહીંયા ત્રીજું પદ આપ્યું તો 16 સાતમું પદ પાંચમા પદથી 12 વધુ છે એટલે લખો અને બધી કિંમત મૂકી એને ડી મેળવા એને ડી મળી જાય પછી આપણે શ્રેણી મળી જાય હવે આપણે જોઈએ દાખલો 17 20મું પદ શોધો મિત્રો સમજજો અહીંયા શ્રેણી આપી છે 3 8 13 અને અપ ટુ 253 આપણે દાખલા નંબર 17 ની વાત કરીએ તો લખ્યા દાખલા નંબર 17 તો આ શ્રેણી આપી છે 3 8 13 અપ ટુ 253 મિત્રો આ શ્રેણી પરથી તમને શું મળે a b અને છેલ્લું પદ આટલું વસ્તુ આપણને મળે તો પ્રથમ પદ a બરાબર 3 b બરાબર a2 માઈનસ a1 એટલે કે બીજું પદ ઓછા પહેલું પદ કેટલા થાય 5 b મળશે 5 અને આપણે n નું પદ મળશે an 253 n નું પદ કયો તો આલે અને છેલ્લું પદ કયો તો આલે અને an પણ કહેવાય એટલે લાસ્ટ પદ પણ કહેવાય છેલ્લું પદ l આપણે શ્રેણી નું સૂત્ર છે an બરાબર a પ્લસ n માઈનસ 1 ગુણ્યા b માટે an ની જગ્યાએ આપણે કેટલા લખશું 253 a ની જગ્યાએ 3 n માઈનસ 1 b ની જગ્યાએ 5 અહીંયા પ્લસ 3 ને આપણે આ બાજુ લખ્યું 253 પ્લસ 3 છે ને આપણે લખ્યું માઈનસ 3 n માઈનસ 1 ગુણ્યા 5 253 માંથી 3 જાય 250 n માઈનસ 1 ગુણ્યા 5 5 ગુણાકારમાં છે નીચે ભાગાકારમાં આવશે 250 ભાગ્યા 5 બરાબર n માઈનસ 1 n માઈનસ 1 બરાબર 250 ભાગ્યા 5 એટલે આપણને મળશે 50 પચો પચો 25 તો આ એક મિનિટ છે ભાગા કરીને 50 માટે n બરાબર આ માઈનસ 1 છે એને આ બાજુ લઈ માઈનસ 1 ને આ બાજુ લઈ એટલે પ્લસ 1 થઈ જાય એટલે 50 વત્તા 1 50 ને 1 નાખીએ એટલે કેટલા થાય 1 આવે
તો આ આપણને મળ્યું 51 પદ છે આ શ્રેણી અંદર કેટલા પદ છે 51 51 નું પદ કયું થાય 253 હવે મિત્રો આપણે સમજીએ હવે જો આ શ્રેણીની અંદર 253 છેલ્લું પદ છે આ શ્રેણીનું 253 છેલ્લું પદ છે એટલે આવા 1 2 3 માં પદ કેટલા છે 51 તો આપણો પ્રશ્ન એવો છે છેલ્લેથી 20 નું પદ છેલ્લેથી 20 નું પદ તો આપણે લખીએ છેલ્લેથી 20 નું પદ મિત્રો છેલ્લેથી 20 નું પદ કે તો તમારે આ રીતનું ગણતરી કરવાની છેલ્લેથી 20 નું પદ એટલે કેટલા પદ થાય આપણે એમ ગણતરી છેલ્લેથી 20 નું પદ એટલે બરાબર લખીએ અહીંયા51 એટલે કે આપણે જે એન મેટે કુલ કેટલા પદ છે આ શ્રેણીમાં 51 એટલે આપણે લખ્યા 51 તો તમારે એક બાદ કરવાનું કેટલા તો કે છેલ્લેથી 20 એટલે 20 પદ બાદ કરવાનું પદ કેટલા છે ટોટલ 51 એટલે આપણે 51 લખ્યું તો છેલ્લેથી 20 મૂકી દો 20 પદ આ 20 પદ પ્લસ એમાં એક ઉમેરો આ ફરજિયાત એક ઉમેરવાનો આ પદની સંખ્યા કેટલા પદ છે 51 બાદ કેટલા કરવાના છેલ્લેથી 20 મૂકી દો 20 પદ પ્લસ શું કરવાનું 1 અહીં લખવાનું હું પદ આનો આપણે હિસાબ કરીએ 51 માંથી 20 જાય એટલે કેટલા થાય 31 31 માં 1 ઉમેરશો આનો ટોટલ કરો એટલે 52 થાય 51 ને 52 52 માંથી 20 કાઢો એટલે 32 નું પદ બરાબર છે હવે આપણને મળી ગયું છેલ્લેથી 20 નું પદ એટલે કેટલામાં પદ થયું 32 નું આ ઊંધું ગયું છેલ્લેથી 20 નું પદ એમ બોલું કે 32 નું પદ બોલું તો એક જ છે છેલ્લેથી 20 નું પદ એને શું કહેવાય 32 નું પદ એટલે આપણે ગોતવાનું છે 32 નું પદ એ એન વાળું સૂત્ર લખી એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 અને બી તો આપણે છેલ્લેથી 20 નું પદ એને આપણે કીધું 32 નું પદ એટલે અહીં લખશું એ 32 એ 32 છેલ્લેથી 20 નું પદ એનો અર્થ થાય 32 નું પદ એની જગ્યાએ 3 અહીંયા આવશે 32 ઓછા 1 અને d મને આપણને 5 આ 3 32 માંથી 1 જે એટલે 31 અને 5 3 31 ગુણ્યા 5 એટલે 5 એ 5 અને 3 5 15 155 155 માં 3 નાખવાના એટલે 158 તો છેલ્લેથી 32 નું પદ આપણને મળ્યું 158 તો મિત્રો આ રીતનું આપણને શ્રેણી આપી હતી એમાં છેલ્લેથી 20 નું પદ કીધું હતું છેલ્લેથી 20 નું પદ 158 એનું બીજું નામ છે 32 નું પદ ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 18 ચોથા અને આઠમા પદનો સરવાળો 24 આગળ લખ્યું છે છઠ્ઠા અને દસમા પદનો સરવાળો 44 છઠ્ઠા અને દસમા પદનો સરવાળો 44 આ સમાંતર શ્રેણીના પ્રથમ ત્રણ પદ શોધો હવે તમારે પ્રથમ ત્રણ પદ મેળવવા હોય તો તમારે એ અને ડી ની જરૂરિયાત પડે એ અને ડી મળી જાય તો તમને પ્રથમ પદ એ બીજું પદ એ પ્લસ ડી ત્રીજું પદ એ પ્લસ ટુ ડી એની સૂત્ર પરથી મળી જાય તો હવે આપણે પૂછે અહીંયા કે લખીએ ચોથું પદ દાખલા નંબર 18 ચોથું પદ એટલે એ પદ ચોથું પદ એટલે એ પદ આઠમું પદ એટલે એ એક એ એક નો સરવાળો 24 એટલે આ બેનો ટોટલ
बराबर 24 अगर छठू और दसवां पद छठू पद ए 6 दसवां पद ले ए 10 बहुत सब बड़ा मतलब प्लस कितना क्वेश्चन 44 तो તમારે સમાંતર શ્રેણીના પદ ગોતવાના છે તો મિત્રો આપણે આનો સાદ રૂપ લઈએ હવે તમને બધાને ખ્યાલ છે અહીં લખી દો an બરાબર a પ્લસ n માઈનસ 1 ને d આ સૂત્ર છે આપણે ચોથું પદ લખવું છે ચોથું પદ અહીં એની જગ્યાએ હું લખશું 4 n ની જગ્યાએ 4 એના a અહીંયા 4 ઓછા n અને d માટે a for a 4 માંથી એટલે 3 d આ ચોથા પદ લખો તો આના પર તમે બધે પદ લખો ડાયરેક્ટ લખી આપણે 8 મુ પદ છે એ એ કો છે એક ઘટાડો 4 નો કેટલા આવે 3 8 નું તો 100 આવે 7 છઠ્ઠા પદ લખો તો a6 a 8 તો કેટલા આવે 7 છઠ્ઠા પદ લખો તો શું આવશે 5 10 માં પદ લખ હોય તો a 9 d મિત્રો આપણે છઠ્ઠું પદ શું છે ચોથું પદ કયું છે એ આપણે મેળવ્યું આ ચોથું પદ આ આપણે ખ્યાલ પડી ગયો હવે આપણી પાસે સૂત્ર છે ઉપરનો સરવાળો આવ્યો છે ચોથા પદનો ને આઠમા પદનો સરવાળો 44 છઠ્ઠા પદનો 10મા પદનો સરવાળો 44 આનો સોરી આનો 24 આવ્યો છે એમાં આપણે કિંમત મૂકીએ અહીં a पावर वर्ता a 8 बराबर 24 आपने लिखिए चौथे पद એટલે a प्लस 3d आठवें पद એટલે a प्लस 7d बराबर 24 टोटल करी a वर्ता a એટલે 2e 3 ને 7 10d बराबर 24 બરાબર છે આ એક સમીકરણ મળી ગયું સાદું બહુ આગળ ન દેવું પછી આપણે શરૂ કરશે આપશું હવે ત્યાર પછી આને સમીકરણ પર એડ કરી દે સામાન્ય નીકળે પણ આપણે જરૂર પડશે કાઢશું હવે છઠ્ઠું પદ અને 10મું પદ એનો સરવાળો છે 44 તો છઠ્ઠા પદનો આપણે ગણ્યો છે એનો શું થાય a પ્લસ 5 d 10 મુ પદ છે એવું થાય a પ્લસ 9 d બરાબર 44 એની રીતે અહીંયા a વત્તા a 2e 9 ને 5 14 d બરાબર 44 આ સમીકરણ નંબર 2 આલે તમે બે એની બાદ બાકી કરી લખને a અને b મળી જ લોક ની રીતના તમે ત્રીજો ચેપ્ટર શીખા છો ત્રીજા સુધી સમીકરણના લોક ની રીતથી લોક ની રીતના સમીકરણની બાદ બાકી સમીકરણ બે માંથી એક બાદ કરતા અહીં પણ ગુણવાનું જરૂર નથી 2a અહીં 2a છે બે માંથી એક એટલે આપણે પહેલા બીજું સમીકરણ લખીએ 2a વત્તા 14 d बराबर 44 આ 2a વત્તા 14 ની બરાબર 44 બીજો સમીકરણ એમાંથી આપણે પહેલું બાદ કરીએ 2a વત્તા 10d બરાબર 24 હવે બાદબાકી હોય એટલે તમને મિત્રો ખબર છે લોકની અંદર નિશાની બદલાવવાની હોય પ્લસ ઓર માઈનસ અહીંયા માઈનસ આવી નિશાની બદલાવવાની આવે 2a માંથી 2a જાય એટલે તો 0 થઈ ગયા એટલે એને કઈ લખવાની જરૂર છે નહીં 14 માંથી 10 જાય એટલે કેટલા આવશે 4d 44 માંથી 24 બાદ કરો એટલે 4 માંથી 4 જાય તો 0 એટલે અહીંયા b હવે 4 ગુણાકાર પછી નીચે ભાગાકાર થાય માટે b બરાબર 20 ભાગ્યા 4 માટે b બરાબર થાય 5 આ d મળે ડી મેળા 5 હવે તમે એક સમીકરણમાં આમાં અથવા આમાં ગમેની કિંમત મૂકી દેવાની છે સમીકરણ 1 માં ડી ની કિંમત
मुक्त पहलो समीकरण से 2a प्लस 10b बराबर 24 अमित्रो समीकरण एक छे मडी नी किंमत मुकी मागे 2a 10 b ની જગ્યાએ 5 बराबर 24 आगे 2a 10 5 50 बराबर 24 माटे 2a अब 50 को लिए बच जाए तो माइनस 24 माइनस 50 2a अब प्लस 24 ने माइनस 50 तो कितना बच जाए माइनस 26 माटे a बराबर 26 भागा 2 a बराबर माइनस 13 હવે આપણને પૂછ્યું છે આવી સમાંતર શ્રેણીના ત્રણ પદ તો આપણે શ્રેણી છે એના ત્રણ પદ મેળવવાના છે બરાબર છે આપણે a મળી ગયા b મળી ગયા હવે પ્રથમ પદ a બરાબર -13 પ્રથમ પદ થાય છે આપણે મળ્યું a બરાબર -13 બીજું પદ એનું શું થશે a + b એટલે માઈનસ 13 b મળ્યા પ્લસ 5 એટલે 13 છે ઓછા બીજું પદ થાય માઈનસ 8 માઈનસ 13 માંથી 5 બાદ કરીએ 13 છે ઓછા 13 માંથી 5 ગયા એટલે 8 માઈનસ 8 ત્રીજું પદ a પ્લસ 2b a એની જગ્યાએ આપણે મૂકીએ માઈનસ 13 2 b ની જગ્યાએ હશે 5 माइनस 13 प्लस 5 बे 10 तो माइनस 3 तो मित्रों अपने श्रेणी ना 3 पद कीधा था गोतवाना पहलो पद मेळ्यु माइनस 13 बीजो मेळ्यु माइनस 8 ने त्रीजो मेळ्यु माइनस 3 तो अपने जे 3 पद पूछा था के आ श्रेणी ना प्रथम 3 पद मेळ्यो तो पहलो पद माइनस 13 बीजो पद माइनस 8 અને માઈનસ 3 આ રીતનું છે મિત્રો બહુ સેલો દેખલો છે ખાલી ગણતરી થોડી લાંબી છે પહેલા સમીકરણમાં કેવો મૂકશો એટલે સમીકરણ 1 મળશે આમાં કેવો મૂકશો સમીકરણ 2 એ બે નો લોફ બિનતા બાદબાકી કરી એટલે b મળશે b ની કિંમત 1 માં મૂકી એટલે a મળે પછી આપણે પદ મેળવ્યું ત્યાર પછી દાખલા નંબર 19 સુબારાવે 1995 માં 5000 ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું હતું એ ભાઈ છે ને 1995 માં 5000 ના વાર્ષિક વેતનથી આપણે કામ શરૂ કર્યું હતું અને તેમને દર વર્ષે રૂપિયા 200 ની વેતન વૃદ્ધિ મળે છે તો કયા વર્ષે તેમનું વેતન 7000 રૂપિયા થાય તો મિત્રો એનું પહેલું વર્ષ જ્યારે હતું નોકરીનું ત્યારે કેટલો પગાર હતો 5000 પછી દર વર્ષે 200 રૂપિયાનો વધારો થાય છે પગારમાં તો એનો 7000 પગાર છે કેટલામાં વર્ષે થાય તો આપણે પહેલા જોઈએ અહીંયા દાખલા નંબર 19 પ્રથમ એટલે આપણે પહેલા છે 5000 પ્રથમ વર્ષનો પગાર અથવા એટલે કે પ્રથમ પગાર 5000 હવે બીજા વર્ષે એના પગારમાં 200 નો વધારો થાય બીજા વર્ષનો પગાર બીજા વર્ષે પગાર 5000 વત્તા 200 એટલે કેટલા થાય 5200 તમને બધાને ખબર છે દર વર્ષે 200 વધે તો ત્રીજા વર્ષે પગાર દર મિત્રોને ખ્યાલ છે ત્રીજા વર્ષે પગાર કેટલો થાય તો કે 5200 વત્તા 200 એટલે કેટલા થાય 5400 પછીના વર્ષે તો કે 5600 પછીના વર્ષે 5800 પછીના વર્ષે 6000 આ રીતનો પગાર વધતો જાય એટલે શ્રેણી બનશે આપણે એક તો પહેલા શ્રેણીનું પ્રથમ પદ કયો હશે 5000 પછી 5200 પછી
એન માઈનસ 1 અહીંયા આવશે 200 7000 માંથી 5000 જાય કેટલા મળશે 2000 એન માઈનસ 1 અહીંયા આવશે